वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं तामदं वन्दे मुक्तमुनीन्द्रपादकमलं सदवृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणं श्रीपञ्चसेवावृतं 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 बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री सदगुरुदेव की जय। तारीख 9 नवंबर 2020 सोमवार लोहधम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ लहरेला सर्वे भाग भक्तजनों ने मारा हेत थी जय स्वामीनारायण। काले आपणे એ જોવાનો પ્રયત્ન કર્યો હતો એ સંત મૂળદાસજી મહારાજ એમને સાધુ જીવનદાસજીનો યોગ થયો એ મહાત્મા મૂળદાસજી વિચાર કરી રહ્યા હતા કે આ મનુષ્ય જન્મ જો ભગવાનની ભક્તિમાં કામ નહીં લાગે તો એ મનુષ્ય જન્મ નિરર્થક છે। જ્યાં એવા વિચાર કરે છે ને સાધુ જીવણદાજીનો યોગ થાય છે ને સાધુ જીવણદાજી એમને કહે છે કે બેઠા બેઠા વિચાર કરવાથી ભગવાન નથી મળવાના। સાધુ જીવણદાજીના
समागम थी एमने भगवान भजवानी एक दिशा प्राप्त थी। ए महात्मा मुरदाजी ने दीक्षा आपी पछी तो आपणे जोयुं तुं एमना परिवारजनो एमना जे पत्नी वेलुबाई एमनी शोधमां हता। બધી જગ્યાએ ગામડે ગામડે શોધા પણ કોઈ જગ્યાએ મહાત્મા મૂળદાજી મળ્યા નહીં। અહીંયા સુધી આપણે જોયું હતું ગામડે ગામડે ફેર્યા પણ કોઈ જગ્યાએ એ મહાત્મા મૂળદાજી ન મળ્યા વેલુબાઈને। ભાગ્યવશે ગોંડલ માયાવી માઈ ખરે ખરી તાહ ફાવી દેઠા સાધુ વેશે પતિ દેવ સજતા શ્રી હરિ તણી સેવ પ્રણમી તેને પૂછ્યું એમ કાંત છોડી તમે મને કેમ આપ રાજી રહો જેમ મને તેમ કરતી હું નિષદને મારી સેવામાં સુખોટયાવી ગયા ઘણું મને રોવરાવી દર દર માં ભટકી થાકી ત્યારે આજ બની વાત પાકી હવે રાખો શરણ તમારી સુણો એટલી અરજ મારી સુણી બોલિયા સંત સુજાણ સાથે રહેવાની તજો તાણ એ વેલુબાઈ ગોંડલમાં આવ્યા છે અને ગોંડલમાં બધી જગ્યાએ જોવે છે એમાં એક જગ્યાએ એમને એમના પતિ મૂળદાજીના દર્શન થયા। દીઠા સાધુ વેશે પતિ દેવ સાધુના વેશમાં એ મૂળદાજીને જોયા સજતા શ્રી હરિ તણી સેવ ભગવાનની સેવા કરતા જોયા। આ વેલુબાઈને કોઈ હરખનો પાર ન રહ્યો હર્ષના આંસુ મિશ્રી પડ્યા કે ઘણા દિવસથી હું જેની રાહ જોતી હતી જેને ગોતી હતી એ મને મારા પતિદેવ મળી ગયા અને એ મારા પતિદેવ પાછા સાધુના વેશમાં અને એ ભગવાનની ભક્તિ કરતા એને અહો અહો પણ થવા લાગ્યું એટલે ઝટ દોડીને મૂળદાજી મહારાજ પાસે ગયા અને બે હાથ જોડીને પૂછ્યું પ્રણામી તેને પૂછ્યું એમ કાંત છોડી તમે મને કેમ શું કહે છે વેલુબાઈ હે પતિદેવ હે નાથ તમે મને છોડી કેમ દીધી એ તો જે પતિવ્રતા નારી હોય ને એને જ આવા શબ્દ મુખમાંથી નીસરે નકર આજે કોઈને નીકળે નહીં
આજે શું થાય? એ ભલે ગયો, ભાંગી જંજાળ થાય કે ના થાય? થાય, બધા પોતપોતાનો અંતર તપાસ કરી લેવો. આ વેલુબાઈને એવું થયું કે મારા પતિદેવ ભગવાનની ભક્તિ કરે છે, સાધુની દીક્ષા લઈ લીધી છે. એમને બહુ આનંદ હતો. બે હાથ જોડીને પૂછ્યું, હે પતિદેવ, તમે મને છોડી કેમ દીધી? આપ રાજી રહો જેમ મને તેમ કરતી હતી હું નિષિદીને. તમે જેમ રાજી થાવ, તમને જેમ ગમતું હતું, તમારી રુચિ હતી એ પ્રમાણે હું કરતી હતી. તમારી રુચિના મેં એક પણ નથી કાર્ય કર્યું. આ વેલુબાઈનું જીવન આપણને શીખવાડે છે, એક સમાજને પ્રેરણા આપે છે કે એક પત્નીએ સંસારમાં કઈ રીતે પતિ સાથે વ્યવહાર કરવો જોઈએ, કઈ રીતે રહેવું જોઈએ, અને પતિએ પણ પત્ની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ, એ મોળદાજીના આખ્યાનથી અને વેલુબાઈના આખ્યાનથી એક સમાજને નવી દિશા પ્રદાન કરે છે. આ વેલુબાઈ હર્ષના આંસુ સાથે બે હાથ જોડી કરગરીને કહેવા લાગે છે, જેમ તમે રાજી થતા હતા એવી રીતે હું કરતી હતી, તમને ન ગમે હું ક્યારેય નહોતી કરતી, તો તમે મને છોડીને કેમ જતા રહ્યા, કેમ જતા રહ્યા? મારી સેમ એવી શી ખોટ આવી? તો હે ના, તમે મને છોડી દીધી. અને જેને કરી હોય ને એવી સેવા એ જ બોલીએ, કે જેને પતિની સેવા જ ન કરી હોય એ બોલી શકે ક્યારે? હે, જેને પતિની સેવા જ ન કરી હોય એ ક્યારે બોલી શકે? જિંદગીમાં ના બોલી શકે, કારણ કે અંતરમાં ખબર પડી જ જાય કે મેં સેવા કરી જ નથી, એમને મારી સેવા કરી છે. સહજ છે, મારી સેવામાં શું ખોટ આવી? ગયા ઘણું મને રોવર આવી. હે નાથ, હે પતિદેવ, મારી સેવામાં શું ખોટ આવી? મને મારી ભૂલ દેખાડશો? કેટલા પ્રેમભર્યા શબ્દથી બોલે છે. હવે તો મૂળદાજી મહારાજ તો કહ્યા વિના નીકળી ગયા હતા, કહ્યું પણ નહોતું, છતાં પણ આ વેલુબાઈ જ્યારે પતિને મળે છે, મૂળદાજી મહારાજને મળે છે, ત્યારે પ્રેમભર્યા શબ્દથી બોલે છે. અને આજે સમાજમાં જોઈએ તો પતિ બે કલાક મોડા આવ્યા હોય તોય પ્રેમની તો વાર દૂર રહી, શબ્દની તો કયા શબ્દથી બોલાવે? એ તો આપ સૌ કોઈ જાણકાર જ છો, એના અનુભવ વ્યક્તા જ છો આ બધા. એટલે આ વેલુબાઈના જીવનમાંથી શીખવા જેવું છે. એ મૂળદાજી મહારાજ ઘણા સમય પછી મળ્યા. એ પાછું વેલુબાઈ ગોતવા ગયા, એ પાછા ગોતવા ગયા, ગામડે ગામડે ફેર્યા, કોઈ જગ્યાએ ન મળ્યા, અને ગોંડલમાં મળ્યા. થાકી ગયા હતા અને પાછા બે હાથ જોડીને પૂછે છે અને એમ પૂછે છે, હે નાથ, તમારી રુચિ વિના મેં કંઈ નથી કર્યું, તમને જેમ ગમતું હતું મેં એમ કર્યું છે, મારી સેમ એવી શી ખોટ આવી? વિચાર તો કરો, દિન આધીન થઈને કહે છે, મારી સેમ શું ખોટ આવી, શું ખોટ આવી? અને જ્યારે આવી રીતે દિન આધીન થાય છે ને, ત્યારે સંસાર ચાલે છે. જ્યારે પતિ અને પત્નીમાં અરસ પરસ્પર જ્યારે એકબીજાની વાત સમજે, ત્યારે સંસાર ચાલતો હોય છે. પરંતુ બંને વચ્ચે શંકાઓ હોય, કુશંકાઓ હોય, તર્ક હોય, દલીલો હોય, સ્વાર્થિક આશાઓ હોય, એ પતિ પત્નીના સંબંધ નથી. પતિ પત્નીના સંબંધ તો એ જ સાચા છે, બંને વચ્ચે ભગવાનની વાતો થતી હોય. પતિ પત્નીના એ જ સંબંધ છે કે જે બંને માત્ર ને માત્ર
જેવી રીતે ધર્મ કહ્યા હોય એ પ્રમાણે સંસારમાં રહી અને જીવન ગુજારતા હોય, નહીં કે જગતના જલસા કરી લેવા, કે નહીં કે આ લોકના સ્વાર્થિક પદાર્થો માટે હેતપ્રીત બાંધવી. આજે તો સમાજમાં બર્થડેના દિવસે પત્નીને કહી દેવામાં ના આવે તો આખું વર્ષ તો તમારે તો નિરાધાર જ જાય કે ના જાય? જાય. અને પતિના બર્થડેના દિવસે તો કંઈ પૂછવાનું જ ના હોય, કંઈ એને બીજાને કોઈ કંઈ પૂછે જ ના કોઈ કે મને કંઈ આપે. આજે સમાજમાં કોઈ પતિને બર્થડેના દિવસે કોઈ કંઈ ના આપે તો કંઈ બોલે? કંઈ ના બોલે. અને પત્નીને બર્થડેના દિવસે ના દેવામાં આવે તો હાથ જગ્યાએ ફરીને આવે, મારે પતિ દેવ આમ ના કર્યું, મારે બેને આપ્યું, મારા ભાઈ આપ્યું, મારા મમ્મી આપ્યું, મારા પપ્પા આપ્યું, પણ મારે સાસુ સસરાએ કંઈ આપ્યું નહીં, પતિએ કંઈ આપ્યું નહીં, કંઈ ના આપ્યું. કે ચાર ફેરા ફેરાતા એના માટે ફેરાતા, પદાર્થ માટે ના. પતિ પત્નીનો સંબંધ તો એ જ સાચો, સ્વાર્થિક આશાઓ ન હોય, નિસ્વાર્થ ભાવે સંસારમાં રહી ભગવાનને ભજે અને સંતાનોને સારા સંસ્કાર આપે, એ જ મા બાપ અને એ જ પતિ પત્નીનો સંબંધ કહેવાય. એ જ કહેવાય એકબીજાને પ્રેરિત કરે ભગવાન ભજવામાં, એ પતિ પત્નીનો સંબંધ કહેવાય. એકબીજાની ખોટ દેખાડે એ પતિ પત્નીનો સંબંધ કહેવાય. એ જ કહેવાય કારણ કે પતિની વાસ્તવિક જે દિલમાં દુઃખો હોય, લાગણીઓ હોય, ભાવના હોય, એ પત્ની સિવાય કોઈ ન સમજી શકે, કોઈ ન સમજી શકે. અને પત્નીને જે દુઃખો હોય, એની જે લાગણી હોય, એની જે ભાવના હોય, એ પતિ સિવાય કોઈ ન ઓળખી શકે, કોઈ ન ઓળખી શકે. એટલા માટે સંસારમાં પતિ પત્નીનો સંબંધ એવો રાખવો કે જેણે કરીને ભગવાન પ્રસન્ન થાય અને પાંચ જણાને પ્રેરણા લેવાનું મન થાય. જે રીતે વેલુભાઈના આખ્યાનમાંથી આપણને સમજવા મળે છે, કેવું દિન આધીન થઈને કહે છે, હે નાથ, મારી સેમ એવી શી ખોટ આવી કે તમે મને તર છોડી દીધી? મારી સેવા શું ખોટ આવી? ગયા ઘણું મને રોવું રહી, મેં એવું શું કરું તો તમને પડતી મિલીને જતા રહ્યા? મારી કઈ ભૂલ હોય તો જણાવો નાથ. તમને ગમતું ન હોય એવું મારાથી કઈ થઈ આવ્યું હોય તો મને જણાવો, હું સુધારી નાખું, હું કઈ પ્રાયશ્ચિત કરી નાખું, તમે જેમ કહો એમ કરી નાખું. હવે આજનો પતિ કઈ પ્રાયશ્ચિત તો આપે ના? કઈ આપે? જિંદગીમાં ના આપે પ્રાયશ્ચિત. પત્નીથી ગમે એટલી ભૂલ થઈ ગઈ તો પતિ પ્રાયશ્ચિત ના આપે, ના આપે. કેમ કે પતિ તો ઉદાર દિલના હોય ને, સહનશીલતા વાળા હોય. આજનો પુરુષ છે સહનશીલતા વાળો છે, એનામાં જેટલી સહનશીલતા છે એટલી કોઈ નામ ના હોય. કેમ કે જાઉં ક્યાં બિચારાને, જાઉં ક્યાં? આ વેલુભાઈ એવા કરગરે છે સંત મૂળદાજી આગળ કે મારી શેમાં કઈ ખોટ આવી તો જણાવો, મને રડતા મિલીને તમે ક્યાં જતા રહ્યા હતા? દર દરમાં ભટકી થાકી ત્યારે આજ બની વાત પાકી, હું ઠેર ઠેર તમને ગોતતી હતી. કેટલા ગામડા ફરી, કેટલા ઘરમાં ભટકી, પણ કોઈ જગ્યાએ તમે મને ન મળ્યા. આજે તમે મને અહીં મળ્યા. મારી કઈ ભૂલ હોય તો જણાવો, તમે જેમ રાજી થાવ એમ કયો, હવે તો મને તમે તમારા શરણમાં રાખો. હે નાથ, હે પતિદેવ, હવે તમે મને શરણમાં રાખો, હું તમારા વિના નહીં રહી શકું. તમે મારો આધાર છો, તમે મારા સંસારના બેલી છો. આપણે સાથે મળીને ભગવાનનું ભજન કરીએ, પણ હવે મને તમારી શરણમાં રાખો. આ શીખવી તો જો, વેલુભાઈનું આખ્યાન તો જો કેટલું સરસ સમાજને પ્રેરણા આપે છે. હવે રાખો શરણ તમારી, સુણો એટલી અરજ મારી, હે નાથ,
મને હવે તમારી શરણમાં રાખો, મારી એટલી જ તમને અરજ છે, હું તમારી પાસે બીજું કંઈ નથી માગતી, એક જ વસ્તુ માગું છું, હે પતિદેવ તમે મને તમારા શરણમાં રાખો, હે સ્વામી તમારી વિના મારો કોઈ આધાર નથી. સુણી બોલ્યા સંત સુજાણ, સાથે રહેવાની તજો તાણ. હવે મૂળદાસજી મહારાજ શું કહે છે? મૂળદાસજી મહારાજ કહે છે, બોલે છે કે સાથે રહેવાની તજો તાણ. સાંભળો, તમે જે આશાએ આશા લઈને અહીંયા આવ્યા છો એ બધી આશા છોડી દો. તમે એવી કોઈ પ્રકારની તાણ ના કરશો કે તમે મારી સાથે રહી શકો, એ ભૂલી જાઓ. તમે ભૂલી જાઓ. તમે સારા છો સદગુણી બાઈ, એમાં વાંધો વિરોધન કઈ, પણ સાથે રહ્યામાં નમાલ, કોણ જાણે ક્યારે જાય તાલ, માટે પ્રભુ ભજો મોદલાવી, ત્રણ લોકે કાળ જાય ચાવી, તેથી ઉગરવાનો ઉપાય, હરિ શરણે રેવું સદાય, કાંત સહુના છે એક કૃષ્ણ, માઠે બીજા તણી તજો તૃષ્ણ, જેને ભેટે ભવ રોગ જાય, તેને સાચો પતિ કહેવાય, એવું એવું ઘણું સમજાવ્યું, ત્યારે બાઈને મનમાં ભાવ્યું, કહ્યું રાજી થાઓ તમે જેમ, મારે કરવાનું છે જ એમ, એમ કહી ગયા ગુરુ પાસે, એક પ્રભુ ભજવાની આશે, ગુરુએ આપેને ઉપદેશ, છોડાવ્યો સંસારીનો વેશ. એ મહાત્મા મૂળદાસજી હવે કહેવાનો પ્રારંભ કરે છે પેલુબાઈને, પોતાની પત્નીને. હવે તો આ સંત થઈ ગયા છે, એટલે વેલુબાને કહે છે કે સાંભળો, અને એ તમે એક એક શબ્દ જોજો. એ મહાત્મા મૂળદાસજી પ્રેમથી પાછા કહે છે, નહીં કે તિરસ્કાર કરીને, નહીં કે ક્રોધે ભરીને, એનું અપમાન કરીને. એ મહાત્મા મૂળદાસજી કહે છે, તમે જે આશાએ, તમે જે આશા લઈને મારી પાસે આવ્યા છો મારી પાસે રહેવાની, એ તાણ તમે મેલી દો. તમે સારા છો સદગુણી બાય, તમારામાં સદગુણ બહુ સારા છે, તમે કઈ ભૂલ નથી કરી, તમે મને પ્રસન્ન કરવા માટે ખૂબ મારી સેવા કરી છે, તમે તમારો ધર્મ ખૂબ સારી રીતે બજાવ્યો છે, તમારી સેવામાં કોઈ પણ પ્રકારની ખોટ નથી, કોઈ પણ કઈ ખોટ નથી, અને મને એમાં કોઈ પણ પ્રકારનો વાંધો પણ નથી, કોઈ વાંધો નથી,
તમે અત્યાર સુધી સારી સેવા કરી છે મારી, મારી રુચિ પ્રમાણે કરી છે, તમારા જીવનમાં હું કોઈ પણ પ્રકારની ખોટ નહીં કાઢી શકું, નહીં કાઢી શકું. બોલો, આ મહાત્મા મૂળદાજી કહે છે વેલુબાઈને, પોતાની પત્નીને, કે હું તમારી ખોટ નહીં કાઢી શકું કંઈ, તમે સારી સેવા કરી છે. અને આજના પતિને પૂછવામાં આવે તો શું કે, આખું લિસ્ટ હોય પત્નીનું, આમ છે આમ છે આમ છે આમ છે આમ છે, અને વાતે બિચારાને સાચી હોય ખોટી ના હોય, એ તો પતિની કહાની પતિ જ જાણે, પત્નીની કહાની એ પત્ની જ જાણે. એટલે બંનેની કહાનીને છે ને ભગવાન સાથે જોઈન્ટ કરી દે ને તો કહાનીનો અંત આવી જાય, અંત આવી જાય. આમ મૂળદાસજી મહારાજ વેલુબાઈને પોતાની પત્નીને કહે છે, તમારી સેવામાં કોઈ ખોટ નથી, તમે તો મારી રુચિ પ્રમાણે જ કર્યું છે. મારે ભગવાન ભજવો હોય તો તમે ભગવાન ભજવા દેતા હતા, મારે બહાર જવું હોય તો બહાર જવા દેતા હતા, કંઈ કામકાજ હોય તો કામકાજ કરવા દેતા હતા. તમે કોઈ પણ પ્રકારનું વિઘ્ન નથી કર્યું મારા જીવનમાં, નથી કર્યું, નથી કંઈ કર્યું. પણ સાંભળો, સાથે રહ્યામાં ન માલ, હવે હું સંત થઈ ગયો છું, મને મારા ગુરુ જીવણદાસજી મને દીક્ષા આપી દીધી છે, હવે મારે હરિ ભજવા છે, મારે ભગવાનને ભજવા છે. હવે આજે તન, આજે શરીર, હવે જેટલા દિવસો બાકી છે ને વેલુભાઈ, એ હવે મારે ભગવાનની ભક્તિમાં વ્યતીત કરવા છે. હવે મારે સંસારમાં નથી રહેવું, સંસારમાં નથી રહેવું. જો હું સંસારમાં રહીશ અને ભગવાનને નહીં ભજું અને આ મનુષ્ય જન્મને એમને એમ એળે જવા દઈશ તો હું બહુ મોટો ગુનેગાર કહેવાઈશ. અને હવે મને ભગવાનની ભક્તિ વિને બીજા મારે કાંઈ કરવું નથી, કંઈ નથી કરવું. અને જો તમારી સાથે રહીશ તો આપ તો જાણો છો ભગવાન ભજાય ના, ના ભજાય, કેમ કે સંસારમાં એને ભગવાન ભજીશું એ વાતમાં માલથી. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, સ્વામી કહે કે નવરા થઈને પ્રભુ ભજીશું એ વાતમાં માલ નહીં. આજ કોઈ એમ કે હું 60 વર્ષે 65 વર્ષે ભગવાન ભજીશ, અત્યાર નહીં કોઈ કહી શકે. એક તો કોક જ હોય કે વૃદ્ધ પણ આમ ભગવાન ભજી શકે, કોઈ કહી જોઈ નગર, કોઈ 40 વર્ષે એને સમજાવવા જાઓ ઘરે કે ભગવાન ભજો, પૂજાપાઠ કરો, મંદિરે આવો, કથા વાર્તા સાંભળો, અને એમ કે હજી તો સમય છે, અત્યારે તો ઘણા પૂછે ને આપણે કે ભગત મંદિરે આવજો, કથા વાર્તા સાંભળજો, પૂજાપાઠ કરજો, માળા ફેરવજો, કહીને તો છેલ્લે આરતી ઘરે કરજો. સ્વામી હજી તો બહુ જીવન બાકી છે, પાછળનું જીવન આખું પછી ભક્તિ જ કરું છે ને બેઠા બેઠા, હવે બેઠા બેઠા પાછળ પછી હું કરીએ તો એ જ જાણે. રોદડા રોવે પછી સાધુ આગળ આવીને, મોટા સાધુ હોય એની આગળ પછી રોદડા રોવે કે દીકરો સાચવતો છે નહીં, વહુ સાચવતા છે નહીં, મારે કંઈ ખાવું હોય તો ખાવાનું બનાવી દેતા છે નહીં, મારે આમ કરવું હોય તો મને આમ કહે છે, એના છોકરા મારું માનતા નથી, અને એવા એવા શબ્દ બોલે છે મારા તો કાને સંભળાતા નથી. ભાઈ, જે દિવસે તમને સાધુ કહેતા હતા, મોટા સાધુ ભગવાન ભજવાનું કહેતા હતા, ત્યારે ભગવાન ભજી લીધા હોત તો, છોકરાને મંદિરે મોકલા હોત તો, વહુને મંદિરે મોકલા હોત તો, ભક્તોના સમાગમમાં રાખ્યા હોત તો કોઈ પ્રકારની ચિંતા હતી? કોઈ પ્રકારની ચિંતા નહોતી. ચિંતા ક્યાં છે? ચિંતા ક્યાં છે? જ્યાં ભગવાન નથી ભજ્યા, જ્યાં મોટા સાધુનો સમાગમ નથી કર્યો અને સંતો અને ભક્તોનો મહિમા નથી રાખ્યો, ત્યારે જ ચિંતા જીવનમાં થાય છે, ચિંતા થાય છે. આજે જોઈએ બધી જગ્યાએ એક ચિંતાની અને ચિત્તાની આગ સળગે છે, આગ સળગે છે. એ આગ સળગવાનું જો કોઈ કારણ હોય તો ભગવાનને નથી ભજ્યા, ભગવાન નથી ભજ્યા, એ કારણ છે. આ મૂળદાસજી મહારાજ શીખવે છે આપણને, એમને એવું કહે છે પત્નીને વેલુબેને, એવું કહે છે હું જો તમારી સાથે રહીશ તો હું ભગવાન નહીં ભજી શકું, કારણ કે ખ્યાલ છે મૂળદાસજી મહારાજને કે સંસારમાં એને ભગવાન ભજી શકાય એમ નથી. આ તો સંતોનો જેને સમાગમ હોય ને અને સંતો અને ભક્તોનો સથવારો હોય ને તો સંસારમાં ભગવાન ભજી શકે,
નકર નવરા થઈને ભગવાન ભજી શકીએ એ વાતમાં માલ નહીં, માલ નહીં, માલ નહીં. તમે જોવા જાઓ તો ઠેર ઠેર તમારે ચાર ચોકડીએ તો બેઠા જ હોય વૃદ્ધ માણસો, ખ્યાલ છે? ગંજી પોતો લઈને બેઠા હોય, બીડીના ઠૂઠા લઈને બેઠા હોય, આખા ગામની વાત કરતા હોય. સવારે 8 વાગે 7 વાગે બેસી જાય ચોકે, બપોરના 12 વાગ્યા સુધી, કે આખા આ સોસાયટીમાં કેટલાને શું થયું છે, હું નથી થયું, એનો દીકરો ક્યાંય ગયો, એનો પતિ ક્યાંય ગયો, એના વહુ ક્યાંય ગયા, એના દાદા ક્યાંય ગયા, એના દાદી ક્યાંય ગયા, હાથ પેઢીનું એનાલિસિસ કરે. ઓલાને બિચારાને કાંઈ ખબર જ ના હોય, પણ 5-6 ઓલા ભાભા બેઠા હોય ને 5-6, હાથ પેઢીનું ફરીને આવે, આખા વિશ્વનું ફરીને આવે. અને પાછું બપોરે જમવા જાય, જમીન પાછા બેહે ઓટલે, પાછું એનાલિસિસ ચાલુ થાય, તો હાજુ એનાલિસિસ કરે, આજે સાંજે ઘરે જાય, જમે ને પાછા વોટ્સઅપ ઘૂમેડે. આજે આજના દાદાને તો વોટ્સઅપ ઘૂમેડતો આવડે, વિચાર તો કરો. હમણાંની એક તાજેતરની ઘટના કહું, 75 વર્ષના દાદા, એને ફોન આવ્યો, એક ઉપર ગયો, ફોન ગયો, ખરું ફેસબુકનું એકાઉન્ટ કઈ રીતે ખુલે, વિચાર તો કરો, 75 ઉંમરે, કે ફેસબુકનું એકાઉન્ટ કઈ રીતે ખુલે. દાદા તમને વિચાર આવ્યો છે ક્યારે, આવો વિચાર કરો. હવે 75 વર્ષે FB નું ID માગે અને ખોલવું હોય, હવે 75 વર્ષે ફેસબુક ખોલીને ક્યાં જવું હશે? એ તો ઠીક છે, ફેસબુક કીધું કે મારે જીમેલ આઈડી બનાવું છું, મારું શું કીધું, જીમેલ આઈડી મારું કઈ રીતે બને? હવે 75 વર્ષે જીમેલ આઈડી બનાવવા જાય, એમ ફેસબુક ખોલાવા જાય, હવે ફેસબુકમાં ભગવાનના દર્શન તો થાય ડેલી જેને કરતા આવડે તો, એટલે આવું છે. એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કહે ને કે નવરા થઈને પ્રભુ ભજીશું, એ વાતમાં માલ નહીં, માલ નહીં. આજે 75 વર્ષે ફેસબુક ગોતતા હોય, 75 વર્ષે જીમેલ આઈડી ગોતતા હોય, એ ભગવાન ક્યારે ભજે, ક્યારે ભજે? પણ આ મહાત્મા મોરદાજી વેલુભાઈને એમ કહે છે, જો હું તમારી સાથે રહીશ તો હું ભગવાન નહીં ભજી શકું, તમે મને કોઈ પ્રકારની તાણ ના કરશો, ના કરશો. પણ સાથે રહ્યામાં ન માલ, કોણ જાણે ક્યારે જાય તાલ, ક્યારે કોણ જતા રે, અને સંસારમાં દિવસો વ્યતીત થતા જાય, ક્યાંય ખ્યાલ આવે નહીં અને ભગવાનને ભજી ન શકીએ, એની કરતાં મારા બે હાથ જોડીને તમને વિનંતી છે, હું મારા આશ્રમમાં બરાબર છું, તમે કોઈ પણ મને તાણ ના કરશો, મને સંસારમાં લઈ જવાની પરિવાર, હું આમાં બરાબર છું, બરાબર છું. કાંત સહુના છે એક કૃષ્ણ, માટે બીજા તણી તજો તૃષ્ણ, જેને ભેટે ભવ રોગ જાય તેને સાચો પતિ કહેવાય. અને સાંભળો વેલુભાઈ બીજી એક વાત, કે આપણા સૌ કોઈના ભગવાન એક છે, એ આપણા પતિ છે, હું તો તમારો પતિ છું જ નહીં. શું કહે છે સંત મહાત્મા મુરદાજી મહારાજ, કે હું તમારો પતિ નથી. હા, જ્યારે આપણે સંસાર ચલાવતા હતા, માતા પિતાની સેવા કરી ત્યારે બરાબર હતું, પરંતુ હવે તો મેં તો સાધુ જીવનદાજી મારા ગુરુ એમના થકી મેં દીક્ષા ધારણ કરી લીધી છે, હવે હું તમારો પતિ ન કહેવાઉં, ન કહેવાઉં. આપણા સૌ કોઈના પતિ તો કોણ છે? ભગવાન છે, ભગવાન છે. અને ભગવાન જ આપણા પતિ છે, બીજા કોઈ આપણા પતિ છે, કારણ કે આ જે જગતમાં જે થાય છે ને એ બધું ભગવાનનું કર્યું થાય છે. વેલુભાઈ, મારા થકી કંઈ તમારું જીવનનું કંઈ થવાનું નથી. તમે મને એમ કહો છો કે તમે મારા આધાર છો, તમારી વિના હું રહી નહીં શકું, મારું કોણ, પણ હું તો તમારો ક્યાં આધાર છું? આધાર તો કોણ છે? ભગવાન છે, કારણ કે બધું જ ભગવાનનું કર્યું થાય છે. વતનામૃતમાં મહારાજ કે ભગવાન વિના સુકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી, પ્રથમનું 37મું, પ્રથમનું 78મું, ભગવાનનું જ કર્યું થાય છે સર્વે, પ્રથમનું 74મું, સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે, પ્રથમનું 78મું, સર્વ કરતા પરમેશ્વર જ છે, વડતાલનું બીજું. આ મહાત્મા મૂળદાજી વેલુભાઈને સમજાવે છે.
હું તો તમારો પતિ નથી, આપણા સૌ કોઈના કરતા એક ભગવાન છે, આપણા સૌ કોઈના પતિ ભગવાન છે, ભગવાનની ઈચ્છા વિને સુકુતું આંગળું નથી હલતું, નથી હલતું. અને જ્યારે ભગવાનને વિશે કરતા પરનું આપણને સમજાય ને, ત્યારે હર્ષ શોક છે ને સમાન થવા લાગે ધીરે ધીરે. હા, હજી સાધક અવસ્થામાં આપણે બધા છીએ, મુમુક્ષુ અવસ્થામાં છીએ, એટલે હર્ષ શોકમાં આવી જવાય. કારણ કે એવું જોયું ન હોય, અનુભવ્યું ન હોય, પ્રથમ વખત હોય એટલે સહજ થાય. પરંતુ જેટલું ભગવાનનું કરતા પણ સમજાતું જાય, જેટલું મોટા સાધુનું મહત્વ સમજાતું જાય, જેટલો સંતોને ભક્તોનો મહિમા સમજાતો જાય, એટલા સમાધાન આપણા જીવનમાં થતા જાય, એટલા થતા જાય. કારણ કે ભગવાનને વિશે જો એક કરતા પણ સમજીએ ને, એ જ કલ્યાણનું પરમ કારણ છે. વતનવ્રત મહારાજ કહે છે કાર્યાણીના 10માં અને મધ્યાહ્ન 21માં કે ભગવાનને વિશે જ એક કરતા પણ સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. એથી આગળ કાર્યાણી દેશમાં તો મહારાજ એમ કહે છે, જો તપ ન કરે ને ભગવાનને જ સર્વ કરતા જાણે તોય પણ જન્મ મરણના દુઃખથી તો જીવ તરી જાય. ગમે એટલી સાધના તમે ન કરી પરંતુ એક ભગવાનને જ કરતા માયના હોય, કરતા માયના હોય. આજ ઘણા બધા દાર્શનિકમાં મત મતાંતરો છે. કોઈ આત્માને માને છે, કોઈ દેહ ઇન્દ્રિયોને ભગવાન માને છે, કોઈ આ શરીરને જ ભગવાન માને છે, જીવને પરબ્રહ્મ એક જ છે એમ માને છે. પરંતુ મહારાજ તો એમ કહે છે ભગવાન તો એક જ છે, આપણે તો બધા એમના સેવક છીએ. કોઈ પણ હોય, એક જ ભગવાન સર્વ કરતા આપણને જે મળેલા મહારાજ એ કરતા હરતા છે. જે કાંઈ થાય છે એમની ઈચ્છાથી થાય છે, એમની ઈચ્છાથી થાય છે. પ્રથમના 37 મહારાજ કે ભગવાન વિના બીજો કોઈ જગતનો કરતા છે જ નહીં, કોઈ કરતા છે જ નહીં, એક જ ભગવાન કરતા હરતા છે. અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજંતે મામ બુધા ભાવ સમન્વિતાઃ. ભગવાન અર્જુનને કહે છે કે હું સર્વની ઉત્પત્તિનું કારણ છું, બધું જ મારા થકી જ આ બધું પ્રવર્તે છે. ને એમ માની બધા પંડિતો મને શ્રદ્ધાયુક્ત ભજે છે. કારણ કે બધું જ ભગવાનનું ધાર્યું થાય છે, ભગવાનની ઈચ્છા વિના કંઈ નથી થતું. હરિલામૃતમાં કેટલું વિહારીલાલજી મહારાજ કહે છે, ધાર્યું બધું શ્રી હરિનું જે થાય મનુષ્ય જાણે મુજથી કરાય, ગાળા તળે શ્વાન ગતિ કરે છે તે માન મિથ્યા મનમાં ધરે છે, છે પ્રાણ નાડી પ્રભુને જ હાથ સૌને નચાવે વળી વિશ્વનાથ, અજ્ઞાની લોકો અભિમાન યાણે જથાર્થ શક્તિ હરિની ન જાણે. કેટલું સરસ કહે છે કે બધું જ ધાર્યું ભગવાનનું થાય છે અને મનુષ્ય શું જાણે છે, મેં કર્યું, આ મારા થકી થયું, મારા દ્વારે થયું, જો હું નિમિત્ત ન થયો હોત, જો મેં સંકલ્પ જણાવ્યો ન હોત, મેં જો વિનંતી ન કરી હોત તો ખ્યાલ ન આવત. ભાઈ, તને પણ નિમિત્ત કરનાર કોણ છે, તને પણ સંકલ્પ અપાવનાર કોણ છે, તારી ઈચ્છા પૂરી કરનાર કોણ છે, એ તો ભાઈ જાણો, આપણે સૌ કોઈને જાણવાનું છે. આપણે બધા જ, હું એકલો નહીં, તમે એમ નહીં, આપણે બધા જ જ્યારે ભગવાનના રસ્તે ચાલ્યા છીએ, ભગવાનને રાજી કરવા ચાલ્યા છે, તો આપણે એક ગાંઠ તો મારી જ રાખવી જોઈએ. આપણે બધા ભેગા થઈને બધું જ ધાર્યું કોનું થાય છે, ભગવાનનું ધાર્યું થાય છે. જે સારા કાર્યમાં નિમિત્ત હોય, ખોટા કાર્યમાં નહીં, એવો સારા કાર્યની વાત છે, સારા કાર્યમાં તમે નિમિત્ત થયા હોય હો
તમારા થકી પાંચ જીવના કલ્યાણ થયા હોય, કોઈ સારું કાર્ય કર્યું હોય, પણ બધું જ કોણ કરાવનાર છે? ભગવાન કરાવનાર છે. પણ કૂતરો હોય અને ગાડા તળે જતો હોય અને એમ માને કે મારા થકી ત્યાં ગાડું ચાલે છે, તો એ મુક અજ્ઞાની કહેવાય કે જ્ઞાની કહેવાય? અજ્ઞાની કહેવાય. એને ખોટું માન કહેવાય, મિથ્યા અભિમાન કહેવાય. છે પ્રાણ નાડી પ્રભુને જાતે, બધાના પ્રાણ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. અને બધાને નચાવનાર કોણ છે? ભગવાન નચાવનાર છે. પણ અજ્ઞાની લોકો અભિમાની શું માને? આ બધું મારા થકી થાય છે. શું માને? આ મારા થકી થાય છે, જો હું ન હોત તો કઈ ના થાય, કઈ ના થાય. પણ બધું જ ખોટું છે, બધું જ ખોટું છે, બધું જ ખોટું છે, બધું ખોટું છે. કારણ કે જો કાર્ય કરનારો પુરુષ જો કરતા હોય તો ઉત્પન્ન થયો હોય ને, કારણ કે જે ઉત્પન્ન થયેલું હોય એ નાશ હોય. જે જે વસ્તુ ઉત્પન્ન થયેલી હોય કેવી હોય? નાશવંત હોય, બધી નાશવંત હોય. અને ભગવાન તો નિત્ય છે, શાશ્વત છે. એ કોઈ પણ ઈચ્છા કરે ક્યારે નાશવંત ક્યારે ના હોય. એ કંઈ પણ કરે બધું સારું જ કરતા હોય, બધું જ સારું કરતા હોય, કરતા હોય. ભગવાન સિવાય કોઈ કરતા નથી, કોઈ એટલે કોઈ કરતા નથી. અને જે એમ માને, જે પુરુષ એમ માને હું જ કરતા, એ બધું મિથ્યા છે, બધું જ મિથ્યા છે. કારણ કે યદી કરતા ભવેત, કરતા ન ક્રિયેત કદાચન, યસ્માત તુ ક્રિયતે કરતા તસ્માત કર્તાપ્ય નિશ્વરઃ. મહાભારતમાં કહે છે કે કાર્ય કરનારો પુરુષ જો કરતા હોય તો તે ક્યારે કોઈનો ઉત્પન્ન કરેલો ન હોવો જોઈએ. એટલા માટે કરનારો જ્યારે કોઈના વડે ઉત્પન્ન કરાયેલો છે તો ભગવાન સિવાય કોઈ પણ કરતા નથી. યસ્માત તુ ક્રિયતે કરતા તસ્માત કર્તાપ્ય નિશ્વર. ભગવાન સિવાય કોઈ એટલે કોઈ કરતા નથી, કોઈ કરતા નથી, કોઈ કરતા નથી, કોઈ કરતા નથી. અને જેને કરતા પણ સમજાય જાય ને ભગવાનનું, એને ક્યારે દુઃખ અડે ના, ક્યારે ના અડે. આપણે અખંડાનંદ સ્વામીના આખ્યાન સાંભળ્યું છે ને, અખંડાનંદ સ્વામી, એ અખંડાનંદ સ્વામી એક જ જંગલમાં પસાર થઈ રહ્યા હતા, અમને સામે વાઘ મળ્યો. શું મળ્યો? અખંડાનંદ સ્વામીને સામે વાઘ મળ્યો તો પાછા પગ ન લીધા. હું માન્યું અખંડાનંદ સ્વામીએ કે મહારાજની ઈચ્છા હશે એમ થશે, એમ માનીને આગળ ચાલતા રહ્યા. તો વાઘ છે ને એ સ્વામીના ચરણમાં આવતો મળ્યો, આવતો મળ્યો અને જતો રહ્યો. અને એની જગ્યાએ આપણે બધા હોય તો વાઘ તો ઠીક છે, વાઘ તો હજી તો 10 માઇલ દૂર હોય, એમ ખબર પડે કે જંગલ વાઘનું છે, ખબર પડે કે જંગલમાં વાઘો રહે છે અને સિંહો રહે છે, હજી તો 2-3 માઇલ જ દૂર હોય તો એ આમ ગાડીમાં બેઠો ને તો હકડાશથી બેહવા મળે, એકબીજાને બધું પકડી રાખીએ, પકડી રાખીએ કે ના પકડી રાખીએ. એટલે તો બધા શુરીર હોય પાછા આપણે તો, કે ગાડીનો દરવાજો પકડી રાખવો પડે, 2 માણસોના હાથ પકડી રાખવા પડે, અને પાછા ગર્વ થઈને શું ફરે, મને કોઈને ભય નથી. આવા શુરીર, આવા શુરીર. આપણે તો હસવું આવે એટલે આપણે બધા આવી ગયા, બધા જ આવી ગયા. આમાં કોઈ કોઈની વાત લેવા જેવી જ છે જ નહીં, કોઈને લેવા જેવી નથી. આ તો અખંડાનંદ સ્વામી જેવા મોટા પુરુષ હોય ને એને જોઈ કરતા પણ સમજાય, પણ આપણે તો છે ને જે કરતા પણ સમજતા હોય ને એને પકડી રાખવા, પકડી રાખવા. એટલે સહેજે સહેજે આપણે તરી જઈએ, તરી જઈએ, તરી જઈએ. કેમ સુરા બાપુએ શું કીધું હતું? મહારાજ બધી વાત સાચી છે પણ સાંભળો, અમે તો તમણા અને તમે તો હમણાં. મોક્ષના માર્ગની સરળમાં સરળ રીત શીખવી હોય ને તો આટલી જ. હે મહારાજ, હે સદગુરુ, હે સંતો, હે ભક્તો, અમે તમણા અને તમે હમણાં, આટલું જેને જીવનમાં ગાંઠ બંધાઈ જાય ને તો સર્વે શાસ્ત્રનો સાર હાથમાં આવી ગયો. અને આટલું જેને ન સમજાય, ગમે એટલા શાસ્ત્રના અર્થો કરવા જાય, ગમે એટલા કંઠસ્થ હોય, શ્લોક હોય કે ગદ્ય હોય કે પદ્ય હોય, કોઈ પણ હોય, પરંતુ ભગવાનનું તત્વ હાથમાં ના આવ્યું હોય, ભગવાનને મોટા સાધુને રાજી કરવાનું તત્વ હાથમાં ના આવ્યું હોય અને સંતોને ભક્તો મહેમાન સમજાણો હોય, તો સર્વે તત્વ કેવા છે? આમ અલગ અલગ જ છે, અલગ અલગ છે.
પણ સર્વે તત્વોનો પિંડ હોય તો અમે તમણા અને તમે હમણા, એટલા માટે ગમે એટલી બુદ્ધિ હોય, લૌકિક બુદ્ધિ, કારણ કે આપણી બુદ્ધિ તો વખાણવા જેવી હોય જ ના, ભયંકર બુદ્ધિ હોય. એ બુદ્ધિથી કે ભગવાન મળ્યા ના હોય, ભગવાનનો અનુભવ થયો ના હોય, કશું થયા ના હોય. ના કીધું હમણાં હરેલા મૃતમાં? કૂતરો હું માને કે ગાડું મારે લઈને હાલે છે, હું એને ચલાવું છું. મિથ્યા અભિમાન 99.99 મિથ્યા અભિમાનમાં જ અને દુનિયા જતી હોય. આમ કે બધું જ મારે થકી થાય છે, મેં સંકલ્પ કર્યો, મેં ઈચ્છા પ્રગટ કરી. ભાઈ તને સારી ઈચ્છા કરાવનાર મહારાજ હતા, તને નિમિત્ત બનાવનાર મહારાજ હતા, તને સફળ મહારાજે કર્યો, તને બે વિચાર સારા મહારાજે આપ્યા, તારું શું છે? કંઈ નથી, બધું જ ભગવાનનું છે, બધું જ મોટા સાધુનું છે અને બધું સંતો અને ભક્તોનું છે. જ્યારે આવું જીવમાં મનાય જાય ને તો છતે દેહે બ્રહ્મરૂપ થઈ જાય, છતે દેહે બ્રહ્મરૂપ થઈ જાય, છતે દેહ. એમ આ સંત મૂળદાસજી મહારાજ વેલુબાઈને સમજાવે છે કે આપણા સૌ કોઈના કરતલ ભગવાન છે, ભગવાન છે, બીજા કોઈ નથી. એમ તમે માનો, કાંત સૌના છે એક કૃષ્ણ, માટે બીજા તણી તજો કૃષ્ણ. તમે બીજી પ્રકારની આશા છોડો મારી પાસે. જેને ભેટે ભવ રોગ જાય તેને સાચો પતિ કહેવાય. જેને ભેટવાથી, જેની ભક્તિ કરવાથી આ જે ભવસાગરનો રોગ છે એ જાય, એ આપણા સાચા પતિ કહેવાય. હું કઈ તમારો કઈ ભવ રોગનો નહીં રોગ ટાળી શકું, મારામાં તાકાત નથી કે હું કે તમારો ભવરોગ ટાળી શકું, પણ ભવરોગ ટાળનાર કોણ છે? ભગવાન છે. એમ વેલુબાઈને કહે છે મૂળદાસજી મહારાજ. એવું ઘણું સમજાવ્યું ત્યારે બાઈને મનમાં ભાવ્યું. આવી રીતે મૂળદાસજી મહારાજ સમજાવે છે વેલુબાઈને, ત્યારે એ વેલુબાઈના મનમાં વાત બેસે છે કે જે કહે છે પતિદેવ એ વાત સાચી છે. એ સાચી વાત માનીને મનમાં નક્કી કરી લે છે અને એમ કહે છે વેલુબાઈ મૂળદાસજી મહારાજને, કહ્યું રાજી થાવ, તમે જેમ મારે કરવાનું છે એ જ, તમે જેમ કહો પતિદેવ એમ મારે કરવું છે. હવે તમે જેમ રાજી થાવ, તમારી જેમ આજ્ઞા હોય એમ હું કરીશ, એમ કરીશ, એમ કરીશ. એમ કહીને બંને જણા કોની પાસે જાય છે? સાધુ જીવનદાસજી પાસે જાય છે. એ વાત આપણે આવતીકાલે દોહરાવીશું. અહીં આપણે કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરે કૃષ્ણ મહારાજની જય.